ઝઘડિયા રેન્જ વિસ્તારના વણખુટા ગામે દીપડા દ્વારા ખેંચી જવાયેલા 8 વર્ષીય બાળકનો વિકૃત દશામાં મૃતદેહ મળ્યો. બાળક સાંજે ઘરેથી થોડે દૂર કુદરતી હાજત ગયો હતો ત્યારે આ કરુણ ઘટના સર્જાઈ હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અને ઝઘડિયા રેન્જ વિસ્તારના વણખુંટા ગામના એક 8 વર્ષીય સલૈયા કુમાર દેવેન્દ્રભાઈ વસાવા નામના બાળકને ગત રોજ સાંજના 7 વાગ્યાના સમયે એક દીપડો ખેંચી ગયો હતો. આ સંદર્ભે ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ અધિકારી મીનાબેન પરમારનો ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે ગત રોજ સાંજના 7 વાગ્યાના અરસામાં આ બાળક કુદરતી હાજતે ઘરથી મોડે આગળ ગયો હતો ત્યારે એકાએક આ વિચટેલ કોઈ હિંસક પ્રાણીએ તેના પર હુમલો કરી ઢસડી ગયું હતું. આ હિંસક પ્રાણી દીપડો હોવાની પૂરી સંભાવના છે, કેમ કે ઝઘડિયા પંથકના નર્મદા કાંઠા વિસ્તાર સહિત જંગલ વિસ્તારના ગામોની સીમમાં લાંબા સમયથી દીપડાઓની હાજરી જોવા મળે છે. વણખુંટા ગામે દીપડા દ્વારા બાળકને ખેંચી જવાની ઘટના બાદ બાળકના પરિવાર સહિત ગ્રામજનોને આ વાતની ખબર પડતા તેમણે બાળકની શોધખોળ આરંભી હતી. આ બાબતે વન વિભાગને જાણ કરાતા આરએફઓ મીનાબેનના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સ્થાનિકોના સહાયથી આ બાળકને શોધી કાઢવામાં સફળતા મળી હતી. ઘટના સ્થળથી આશરે 1.5 કિલોમીટર દૂર જેટલા અંતરે આ બાળકનો અર્ધ ખોવાયેલી હાલતમાં વિકૃત દશામાં મૃતદેહ મળ્યો, પરંતુ પોતાના વાલ સોયા બાળકના દીપડા દ્વારા મારણ કરાયું હોય પરિવાર હિપકે ચઢ્યું હતું. વન વિભાગ દ્વારા બાળકના મૃતદેહને નેત્રંગ સરકારી દવાખાને પીએમ માટે લઈ જવાયો હતો. વન વિભાગ દ્વારા વણખુંટા ગામે જ્યાં દીપડા દ્વારા બાળકને ખેંચી જવાની ઘટના બની તે સ્થળ નજીક પાંજરા ગોઠવીને દીપડાને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી. માનવ ભક્ષી બની ગયેલ દીપડાથી બચવા વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા પંથકમાં લાંબા સમયથી દીપડાઓની હાજરી જોવા મળે છે. આ પંથકમાં શેરડીના ખેતરો દીપડા માટે આશ્રય સ્થાન મનાય છે. ઘણીવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તીમાં આવીને પાલતુ પશુઓનું મારણ કરતા હોય છે ત્યારે વણખુંટા ગામે દીપડાએ બાળક પર હુમલો કરી તેનું મારણ કરતા આ પંથકના લોકોમાં ભયની લાગણી જોવા મળી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.